કંકુ પિક્ચર તરીકે ઘણો વખણાયો, હજી લોકો યાદ કરે છે. એમાં મારું પાત્ર એક ગામડાનું જ છે, સ્ટોરી પન્નાલાલ પટેલની. એક ગામડાની બૈરી વિધવા થાય છે, એને એક નાનો છોકરો છે, અને જેમ તેમ ખેતી વેતી કરીને ગુજરાન ચલાવે છે. ત્યાં એક વાણિયો આવતો હોય છે, મલક્ષણ શેઠ, એ કિશોર ભટ્ટે કરેલું એ પાત્ર. અને મારા વરના પાત્રમાં હતા કિશોર જરીવાલા, એટલે સંજીવ કુમારના નાના ભાઈ. આ ઘણા બધાની એ પહેલી ફિલ્મ હતી, લગભગ 1968 એ રીતે. પછી એનો વર તો મરી જાય છે, વિધવા થઈ જાય છે. હવે આ જે વાણિયો આવતો હોય છે એ જરાક કૂણી લાગણી છે આ કંકુ પ્રત્યે. પછી કંકુનો દીકરો પણ મોટો થઈ જાય છે, એના લગ્ન લેવાના છે, તો કંકુ પૈસા લેવા માટે વાણિયા પાસે જાય છે. અને કંઈ જ હોતું નથી, પણ કંઈક ક્ષણિક આવેગમાં બંને વચ્ચે ભૂલ થઈ જાય છે, અને પેલી સગર્ભા થાય છે કંકુ. હવે વાર્તાની જે ખૂબી છે એ છે કે ગામડાના લોકો, ચંદણી લોકો, આવી વિધવા આવી રીતનું કાળું કામ કર્યું આમ તેમ એવું કશું જ નહીં. ગામડાના લોકો ભેગા મળે છે અને કહે છે કે આખી જિંદગી કંકુએ તો ગાળી છે સારી રીતે, હવે આનું શું કરવું. તો એક દાધારંગો પુરુષ છે, એ અરવિંદ જોશી એ પાત્ર કરતા હતા, કાળું. હા હા, અરવિંદ જોશી હતા, એમની એ કદાચ પહેલી ફિલ્મ હતી. તો કે એને પરણાવી દો, એટલે એ બે જણને પરણાવે છે અને આ ગામ લોકો નક્કી કરે છે. હા, એટલે એ પન્નાલાલ પટેલની ખૂબી હતી, એ આ વાર્તાની ખૂબી હતી.